દિવાળી પહેલા ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન સાથે સરકાર દ્વારા બેઠક કરવામાં આવી અને ખાનગી ટ્રાવેલ્સના બેફામ ભાડા વસૂલાત મુદ્દે વાહન વ્યવહાર મંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ખાનગી વાહનોનું ભાડું આપણે નક્કી નથી કરી શકતા, કાયદેકીય ગૂંચવણને લઈ આપણે ભાવ નક્કી કરી શકતા, જેથી તેનું કોઈ નિરાકરણ નહીં આવે, પરંતુ લોકોને સમસ્યા ન પડે તેવી સૂચના હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી. વાહન ચાલકોની ભાડા વસૂલાત મુદ્દે બેફામ લૂંટને લઈ અનેક ફરિયાદો મળી હતી, જેને લઈને આ બેઠક કરવામાં આવી. રાજ્યના નાગરિકોને સ્વચ્છ બસ સ્ટેશન, સ્વચ્છ બસો કઈ રીતે આપણે હજી વધુ પ્રદાન કરી શકીએ તે માટેની ચર્ચા માટેની કાલે બેઠક રાખેલી હતી. તમામ યુનિયનો અને તમામ કર્મચારીઓને ખૂબ સારી રીતે અંદાજો હતો કે દિવાળી પૂર્વે જ આ ક્લેરિફિકેશન જોડે આનું જે વધારો છે એ ડિક્લેર થશે. દર વખતે રાજકીય લાભ લેવા માટે અલગ અલગ પ્રયાસો સ્વાભાવિક રીતે થતા જ હોય છે, પરંતુ એસટી પરિવાર એ મારો પરિવાર છે. રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ આભાર માનું છું કે માત્ર એસટીનો નહીં પરંતુ રાજ્યના સૌ ફિક્સ કર્મચારીઓ માટે એમને આ ખૂબ મોટો વધારો આપેલો છે અને આ વધારા થકી સાચા અર્થમાં તેમની દિવાળીઓ વધારે ખુશમંગલ બને તેવી શુભકામનાઓ. અંબાજી મંદિરમાં મોહિની કેટરર્સનો વિવાદ વકર્યો બાદ ત્યારબાદ પ્રસાદી મોહિની કેટરર્સના બોક્સમાં જ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. મોહિની કેટરર્સ કંપની કે જેને બ્લેકલિસ્ટેડ કરાયેલી હોવા છતાં કંપનીના બોક્સમાં પ્રસાદનું વેચાણ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે અને હવે હાલ આ પ્રસાદ કોણ બનાવી રહ્યું છે તેના પર અનેક સવાલો ઊભા થયા છે. જોકે નકલી ઘી મુદ્દે મોહિની કેટરર્સ સામે કાર્યવાહી થઈ હતી, તેથી કંપનીને બ્લેકલિસ્ટેડ કરવામાં આવી હતી, જેથી હવે શું હજી પણ મોહિની કેટરર્સ જ પ્રસાદ બનાવી રહ્યું છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે અને તેની સામે હાલ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જ પ્રસાદ તે બનાવી રહ્યું હોવાનું અને બોક્સ વધ્યા હોવાથી પ્રસાદીમાં ઉપયોગમાં લેવાતું હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. ભક્તોએ જોયું કે એ મોહનથાળનું પેકેટ વેચવામાં આવી રહ્યું છે, એના ઉપર મોહિની કેટરર્સનું નામ છે. હવે કોઈ દુકાનમાંથી તમે કોઈ પેકેટ ખરીદો અને એનાથી કોઈ તમને નુકસાન થાય તો તે માટે તમે તે પેકેટ બનાવનાર કંપની સામે કેસ કરી શકો. અંબાજી મંદિરે મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ તો કરી છે, પરંતુ તેના પેકેટ હજી સુધી એવો વાપરી રહ્યા છે. મતલબ કે અંબાજી મંદિર અને મોહિની કેટરર્સ વચ્ચે હજુ પણ અંગત સંબંધો ચાલુ છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો જે મોહનથાળનો પ્રસાદ જે વિવાદમાં આવ્યો હતો, મોહિની કેટરર્સના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેને લઈને ફેલ સેમ્પલ થયા હતા. આ જોઈ શકો છો ભાઈ ભક્તો છે તે અહીંયાથી જે મોહનથાળનો પ્રસાદ લેતા હોય છે અને છેલ્લા 39 દિવસથી જે પ્રસાદ જે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ છે તે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે અને જે મોહનથાળ પ્રસાદ ટ્રસ્ટ બનાવી રહ્યું છે તેને લઈને જે પેકેટ છે તે મોહિની કેટરર્સના જે પેકેટ વાપરવામાં આવી રહ્યા છે તેને લઈને ક્યાંક ભક્તોમાં જે નારાજગી જોવા મળી રહી છે અને જે ભક્તો છે તે જે મોહિની કેટરર્સની છેલ્લા બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવેલી મોહિની કેટરર્સના જે બોક્સ જે અત્યારે જે મોહનથાળ જે મંદિર બનાવી રહ્યું છે તે મંદિરનો મોહનથાળ મંદિર ટ્રસ્ટ પોતે બનાવતું હોય છે અને પેકિંગ જે મોહિની કેટરર્સના બોક્સમાં થઈને અનેક સવાલો જે ઉઠી રહ્યા છે તેને ભક્તોની અંદર જે નારાજગી જોવા મળી રહી છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. તો ખાસ મોહિની કેટરર્સના બોક્સમાં હજી પણ પ્રસાદ આપવામાં આવી રહ્યું છે ત્યારે ભક્તોમાં અસમંજસ કે આખરે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે કે પછી મોહિની કેટરર્સને જ સુધી કોન્ટ્રાક્ટ ચાલુ રાખવામાં આવ્યું છે. કાર્યવાહી તો કરી તો તેમ છતાં તેમના બોક્સનો ઉપયોગ આખરે શા માટે કરવામાં આવી રહ્યો છે તે એક મોટો સવાલ. શું હજી પણ મંદિર ટ્રસ્ટ અને મોહિની કેટરર્સ વચ્ચે સંબંધો છે? વરુણ બરણવાલ અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કલેક્ટર છે. નમસ્કાર વરુણજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શા માટે હજી પણ મોહિની કેટરર્સના બોક્સમાં પ્રસાદ આપવામાં આવ્યું છે? શું મોહનથાળ એ જ બનાવે છે? ના, મોહનથાળ મંદિર બનાવે છે. જૂના સ્ટોકમાં અમારી પાસે લગભગ 2-1 લાખ રૂપિયા ડબ્બા વધેલા હતા, એ ડબ્બા અત્યારે અમે વાપરી રહ્યા છીએ. પણ મોહિની કેટરર્સ અત્યારે કોન્ટ્રાક્ટમાં નથી, એમનો કોન્ટ્રાક્ટ 30 સપ્ટેમ્બરના રોજ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારની તારીખે મંદિર જ પ્રસાદ બનાવે છે.
તો પછી એના ડબ્બા શા માટે વાપરવામાં આવે છે? કારણ કે જે ભક્તો હોય છે તેમને વિશ્વાસ નથી બેસતો. ભાઈ ડબ્બા અમે જે પરચેસ કરી લીધા છે, હવે ડબ્બા તો નાશ ન કરી શકાય ને, એમાં મંદિરને નુકસાન થયા હતી, એટલે ડબ્બા ઉપયોગ કરીએ છીએ. ડબ્બા પતી જશે, નવા ડબ્બા જે આવશે એના ઉપર મોહિનીનું નામ નહીં પડે. મોરબીમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા. મોરબી રોડ પર ફટાકડા ફોડવા બાબતે હત્યા થઈ. પહેલા તો બોલાચાલી થઈ, ત્યારબાદ મારામારી થઈ અને મારામારીમાં ગંભીર ઈજા થઈ હતી એક વ્યક્તિને. સારવાર દરમિયાન રાજેશ ગઢવી નામના શખ્સનું મોત નિપજ્યું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. ફટાકડા ફોડતા હતા અને ભાઈએ ના પાડી કે ભાઈ અહીંયા તમે ફટાકડા ન ફોડો, મારા વાઈફ આવી રીતે બીમાર છે. તો એમના હિસાબે પછી આ ભાઈને અને ભાઈ વલીભાઈને બેને સામે સામે ગાળાગાળી થઈ, અને ગાળાગાળી થઈ તો ઝઘડો થવાના ચાન્સ હતા, ઝઘડો થવાનો હતો. તો ભાઈ મારા મામા છે રાજેશભાઈ, એ વચ્ચે પડ્યા. વચ્ચે પડવામાં એટલે ભાઈ ડાયરેક્ટ આમને મામાને છરી મારી દીધી. અહીંયા આ ભાગે છરી મારેલી હતી એમને. કંઈ પણ જાતનું એટલું બધું થોડોક એવો ઊંડો ઘા હતો, પણ ખાલી એવું રૂનું પૂમડું મૂકી અને ત્યાંથી ડાયરેક્ટ એમને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા. એટલે થોડીક બેદરકારી સમર્પણ હોસ્પિટલની બી છે. ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા અને ત્યાંથી એ લોકો જે બી કંઈ પ્રોસિજર થતું હોય એમએલસી કરીને, એમએલસીથી પછી મેની લોકોએ જોયું કે ભાઈ શું છે શું નહીં. પછી ઓટીમાં લઈ ગયા અને ઓટીની પ્રોસિજર કરી. ઓટીની પ્રોસિજર ટોટલ કમ્પ્લીટ થયા પછી થોડા સમયની અંદર જ ડેથ થઈ ગઈ છે મામાની. જૂનાગઢના જાંજળા રોડ ખાતે ખેડૂત દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવ્યો હતો. 500થી વધુ ખેડૂતોએ આર્ટિફિકેટનો વિરોધ કર્યો હતો અને જૂનાગઢ કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. માત્ર એસી ઓફિસમાં બેસીને નકશાઓ તૈયાર કરીને ખેડૂતોની 40% જમીન ટીપી સ્કીમ નંબર 5 અને 7 હેઠળ લઈ લેવા માંગતા હોવાથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે સ્કીમ જાહેર કરવામાં આવી છે તેમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી. 1995માં જૂનાગઢ માટેની નવી ટીપી સ્કીમ નંબર 3 જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ દિન સુધી તેની નક્કર કામગીરી થઈ નથી. 28 વર્ષ સુધી માત્ર જાહેર કરવા પૂરતી જ થઈ છે. એક તરફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે આ એકમાત્ર ઓનર મિટિંગ યોજાઈ હતી, જેમાં ખેડૂતો અને પ્લોટ ધારકોને ટીપી સ્કીમ 5 અને 7નો રિવ્યૂ લેવામાં આવ્યો હતો. આમાં ખેડૂતોએ પોતાના વાંધા સૂચનો આપ્યા છે. આજે સ્કીમ બનાવવામાં આવી છે જુના દ્વારા, તેમાં અસંખ્ય ભૂલો રહેલી છે. આ ભૂલો સુધારવી આવનારા સમયમાં ખૂબ જરૂરી છે, કારણ કે લોકો ખૂબ હેરાન પરેશાન થવાના છે. અમે ચૂંટાયેલા વ્યક્તિની સાથે સાથે ટીપી સ્કીમ નંબર 5ના ખેડૂત ખાતેદાર પણ હું પોતે છું, તો મને પોતે પણ આ ટીપી સ્કીમમાં હું પણ અસરગ્રસ્ત બનું છું. અમારી 40% જમીનો સરકાર એટલે કે જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કોઈ પણ જાતના વળતર વગર કાપી લે છે. અમને કોઈ પણ જાતના વિશ્વાસમાં લેવામાં આવેલા નથી. જૂનાગઢની અંદર 25 વર્ષ પહેલા ટીપીઓ બનેલ છે, એ ટીપીઓની પણ અમલવારી કરેલ નથી. એની અંદર જે વિકાસ યોજનાઓમાં જે રોડ રસ્તાઓ સુવિધાઓ ઊભી કરવાની હતી એ સુવિધાઓ આજે ઊભી થઈ નથી. તો તમે આજે જે ટીપી સ્કીમો બનાવો છો એની અંદરના પૈસા ક્યાંથી કાઢશો, એ સુવિધાઓ ક્યારે ઊભી કરશો, એ રસ્તાઓ ક્યારે બનાવશો, એટલે ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતોને જે પૈસા વળતરના આપવાના છે એની કિંમતો કાંઈક તમે જુદી નક્કી કરી છે. તો આ તરફ રાજ્યમાં રોજગારીને લઈને મોટા સમાચાર. રાજ્ય સરકાર 10,000થી વધુ ભરતી કરશે. 3,000 આંગણવાડી કાર્યકર બહેનોની ભરતી કરાશે. 7,000થી વધુ આંગણવાડી તેડાગરની ભરતી થશે. આજથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. 30 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જાહેરાત કરી છે. 10,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી કરાશે. આજથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. 30 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. 3,000 આંગણવાડી કાર્યકર, 7,000થી વધુ આંગણવાડી તેડાગરની ભરતી કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જાહેરાત કરી. હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, આજે મહત્વની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, શું વધુ વિગતો રોજગારીને લઈને? 10,000 જેટલી ભરતી આંગણવાડી વિભાગની અંદર કરવાની જાહેરાત કરવામાં આવી છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત જેમાં આંગણવાડી કાર્યકરની 3,000 જેટલી જગ્યાઓ અને તેડાગર બહેનો માટેની 7,000 જેટલી જગ્યાઓ છે એ મંજૂર કરી અને જિલ્લા શાળા તેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આજથી જ એની અરજી છે તે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. 30 નવેમ્બર એટલે કે ચાલુ મહિનાના અંત સુધીમાં આ અરજી કરવાની રહેશે. વેબસાઇટ ઉપરથી એ અંગેની વિસ્તૃત માહિતી ઉમેદવારો છે તે જોઈ શકશે. ત્યારબાદ તેમની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મેરિટ બેઝના આધારે 10,000 જેટલા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે. ખેડામાં નડિયાદની શુભમ હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે. ડોક્ટરની બેદરકારીથી માતા અને શિશુના મોતનો આક્ષેપ. ડિલિવરી માટે આવેલી મહિલાને મૂકી ડોક્ટર ઘરે જતો રહ્યો. મહિલાને ઓપરેશન થિયેટરમાં મૂકી ડોક્ટર ઘરે જતો રહ્યો. ડોક્ટર વગર હોસ્પિટલના સ્ટાફે ડિલિવરી કરાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માતા અને નવજાત શિશુના મોતથી પરિવારજનોનો હોબાળો. ડોક્ટર ઉજ્જવલ શાહ સામે કડક કાર્યવાહીની માંગ. મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાયું છે. પણ પછી અમે અંદર ગયા ને તો ડૉક્ટર બધા એમનું પંપિંગ જે કરવાની હોય એ કરતા હતા એમની, પણ જીવ રહ્યો જ નહોતો, એક્સપાયર જ થઈ ગયેલા તે ઘરે. એટલે અમને એ જાણ નથી કે લેડીઝને અમારે કેટલા વાગે એક્સપાયર થયા, તો શું થયું. 3 વાગે અમને કોઈ જાણ જ નહીં કરી ડૉક્ટરે. ડિલિવરીના ટાઈમે એક્સપાયર થઈ ગયા પછી અમને બાળક આલે પછી 2 કલાક બેસાડી રાખ્યા. કયા સમય થયું એ કશું અમને કીધું નહીં. પછી બીજું કે પછી એમ કે લેડીઝને અંદર જવા દે. તમે ડિલિવરી માટે મેં કે લેડીઝ અંદર જાય જ ને, કોઈ ના જવા દીધી. પુરુષ ના જાય પણ છોકરી માટે જાય જ ને. કોઈ જવા દીધા ને અંદર, પછી લોક મારી દીધી લોકોએ. લોક માર્યા પછી ડિલિવરી કેટલા વાગે થી, પછી બાળક આવ્યું બહાર, એટલે અમને દરવાજો ફરી બંધ કરી દીધો. બાસ કોઈ અંદર ના પડ્યા દીધા. બાળક જીવતું આવ્યું. ડિલિવરી નોર્મલ થઈ બાળક જીવતું આવ્યું, પણ ડિલિવરી વખતે બહી મર્યો, ઓફ થઈ ગઈ. બાળક જીવતું રહ્યું, બહી ઓફ થઈ ગઈ. ડોક્ટર હાજર હતા નહીં, ઘેર ઘરે જમવા ગયેલા. તો ડિલિવરીનું તપાસ કરીને એવા ઘરે નહીં ગયા. તેમને રહેવું જરૂરી નથી અહીંયા આગળ. અને જે ટાઈમે ડિલિવરીના ટાઈમે ડોક્ટર જમવા ગયો હતો, એટલે પછી ડોક્ટર આવ્યો કે નહીં આવ્યો એ આપણને તો ખબર હતી જ નહીં. પણ પછી અમે અંદર જોવા ગયા એ ટાઈમે જે છોકરી હતી એ ખરેખર એક્સપાયર થઈ ગઈ હતી. અને ડોક્ટરો બચવા માટે જે બધું પ્રોસેસ કરતા હતા એ કરવાની એમને ચાલુ રાખી હતી, જે શોટ આપવાનું એવું બધું કે કદાચ આવું કરવાથી કદાચ રિકવર થઈ જાય.